હા આગાઉ આપણે નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના જે સૌર પરિવારના ઉદ્ભવ માટે જે જવાબદાર છે એવા સિદ્ધાંતની ચર્ચા કરી હતી એમાં ભરતી ઉત્કલ્પના આપણે પૃથ્વીના ઉદ્ભવ અને સૌર પરિવારના ઉદ્ભવ માટે વધારે નજીક લઈ જાય છે અને લોકોએ સ્વીકારી છે લોકપ્રિય બની છે એ ઇંગ્લેન્ડના ભૂગોળવિદ જીન્સ અને જેફરીએ આપી હતી હવે આપણે સૌર પરિવારની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સૌર પરિવાર એટલે શું સૌર પરિવાર અને એમાં કોનો કોનો સમાવેશ થાય તો ગ્રહો ઉપગ્રહો લઘુ ગ્રહો ઉલ્કાઓ ધૂમકેતુઓનું મંડળ અને આ બધાનો મુખ્ય સૂર્ય સૌર પરિવારમાં આઠ ગ્રહો છે અને 173 કરતા વધારે ઉપગ્રહો છે 45,000 થી વધારે લઘુ ગ્રહો છે ધૂમકેતુઓ ઉત્કલ્પનાઓ વગેરેને આ બધાને ભેગા કરીએ તો એને સૂર્યમંડળ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો સૌર પરિવારમાં કહેવામાં આવે છે આ સૂર્યમંડળ છે ગ્રહો ઉપગ્રહો લઘુ ગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ તમામ આ એક આપણું સૂર્યમંડળ છે સૂર્ય વિશે ચર્ચા કરીએ તો સૂર્ય એ મધ્યમ કદનો તારો છે અને પોતે સ્વયં પ્રકાશિત છે અને એ પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટરનો છે એની ગણતરી કરવાની જે પૃથ્વીના વ્યાસ કરતા આશરે 109 ગણો વધારે છે એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 28 ગણો વધારે છે જુઓ વ્યાસ છે 109 ગણો છે પૃથ્વી કરતા અને ગુરુત્વાકર્ષણ બળ 28 ગણો વધારે છે કારણ કે પૃથ્વીથી એ ઘણો મોટો છે સ્વયં પ્રકાશિત છે એ તારો છે ખૂબ ગરમ વાયુપિંડ છે એની સપાટીનું તાપમાન આશરે 6,000° સેલ્સિયસ છે 6,000° સેલ્સિયસ તાપમાન છે એની સપાટી આમ તો સૂર્ય એ વાયુ પદાર્થ પિંડ છે પણ ગરમ છે 6,000° સેલ્સિયસ અને કેન્દ્રનું તાપમાન તો 1.5 કરોડ ડિગ્રી છે એનું કેન્દ્ર સપાટીનું તાપમાન જ્યારે કેન્દ્રનું તાપમાન તો 1.5 કરોડ થી પણ વધારે છે આવું અનુમાન છે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે એનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે તેથી અહીં થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્ય દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતો હિલિયમમાં રૂપાંતર થાય છે અને એના કારણે પ્રકાશ અને ગરમી રૂપી પ્રચંડ ઊર્જા પ્રાપ્ત થાય છે 12 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા પેદા થાય 12 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા પેદા થાય એટલી ઊર્જા સૂર્યમાંથી એક સેકન્ડમાંથી નીકળે છે અને આકાશમાં ફેંકાય છે 12,000 ટન કોલસો બાળીએ અને જે ઊર્જા શક્તિ મળે એ સૂર્યમાંથી એક સેકન્ડમાંથી મળે છે
પ્રતિ સેકન્ડે આટલી શક્તિ સૂર્ય અંતરિક્ષમાં ફેંકે છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાવાને થોડાક ડાર્ક દેખાય છે એને સૂર્ય કલન કહે છે. એટલે આમાં સૂર્ય કલન કો કહે છે સૂર્ય કલન. સૂર્યની સપાટી પર કાળા ધાવા દેખાય છે ડાર્ક દેખાય છે એને સૂર્ય કલન કહે છે. સૂર્ય કલન કો સૂર્ય સપાટી પર આવેલી ફાટ ખીણો છે ખીણો છે ફાટ ખીણો. એક સૂર્ય કલન તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ તો સૂર્ય સપાટીની ખીણો છે ફાટ ખીણો જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. એમાં થઈને સૂર્યની ગરમી બહાર આવે જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. કારણ કે જેટલી ફાટકણો વધારે એટલે સૂર્યની ગરમી એમાંથી પસાર થઈને પૃથ્વી ઉપર આવશે એટલે વધારે ગરમી લાગશે. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. સૂર્યની આજુબાજુ ફરતે 400 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને મોગોળવિદોએ ફોટોસ્ફિયર 400 કિલોમીટર નું આવરણ એ આજુબાજુનું આવરણ ફોટોસ્ફિયર નામે ઓળખાય છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે એવું અનુમાન છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષ પછી નષ્ટ થશે. ચોક્કસ ન કહી શકાય અનુમાન છે. સૂર્ય પૂર્ણ સ્થિતિમાં ખીલેલો છે હજી તો 5 અબજ વર્ષ સુધી એની આ સ્થિતિ ચાલશે અને પછી એ નષ્ટ થશે. નષ્ટ થશે એટલે પાછું અંધારું થશે કારણ કે સૂર્ય જ બધાને પ્રકાશિત કરે છે. સૂર્ય આપણો મુખ્ય ઊર્જા સ્ત્રોત છે. પૃથ્વીને ઊર્જા આપે છે. સજીવ સૃષ્ટિનો ઉદ્ભવ અને વિકાસ સૂર્યને જ આભારી છે એવું તો આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષમાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહે છે. વિશિષ્ટ આકાર છે દેખાવ છે લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે એનું નામ ધૂમકેતુ. પૃથ્વી પરથી જતો આ ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી એને પૂંછડીયો તારો પણ કહે છે. પૃથ્વી પરથી જોઈએ તેને પૂંછડીયા તારા તરીકે આપણે વર્ષોથી ઓળખીએ છીએ એનું નામ છે પૂંછડીયો તારો અને એનું મૂળ નામ છે ધૂમકેતુ. હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. એ છેલ્લે 1986માં દેખાયો હતો અને જે હવે 2062માં ફરીથી દેખાશે. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ રોગચાળો પૂર જેવી વિનાશક દુર્ઘટનાઓ બનશે એવી લોકોની માન્યતાઓ હતી અંધશ્રદ્ધાઓ હતી. પરંતુ તેનું દેખાવું એ તો ખગોળીય ઘટના છે. પછી રાત્રે જોવા મળતા ખરતા તારા કે ઉલ્કાઓ પણ સૌર પરિવારના સભ્યો છે. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દુધિયાનો એક પટ્ટો આકાશમાં દેખાય છે. ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો અને પાછો દુધિયાનો એક પટ્ટો આકાશમાં દેખાય છે એને આકાશગંગા કહેવામાં આવે છે. આકાશગંગામાં ખૂબ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા હોય છે. ખૂબ તારાઓનો આખો સમૂહ થઈ જાય અને ઉત્તરથી દક્ષિણ આખો દુધિયો પટ્ટો દેખાય એનું નામ આકાશગંગા છે. તો અહીંયા મિત્રો આપણે સૂર્યની ગરમી કેટલી છે પૃથ્વી કરતા એનો વ્યાસ 109 ગણો મોટો છે. ગુરુત્વાકર્ષણ પણ 28 ગણો વધારે છે. બધાને પ્રકાશ આપે છે. એની સપાટીની એની સપાટીનું તાપમાન 1000 સેલ્સિયસ છે.
પછી કેન્દ્રનું તાપમાન તો 1 કરોડ ડિગ્રી સેલ્સિયસ 1200 કોલસો વાળીએ અને જે ગરમી મળે એ તો સૂર્ય 1 સેકન્ડમાં આપે છે પૃથ્વીને તો આ સૌર પરિવારનો મુખ્ય અધિષ્ઠાતા દેવ મુખ્ય પ્રધાન એ સૂર્ય છે એમાં એની 400 કિલોમીટર સુધીની સપાટીને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે મુખ્ય ઊર્જા સ્ત્રોત છે સજીવ સૃષ્ટિ એનાથી ઉપર નિર્ભર છે પછી એની આસપાસ પરતો જે અવકાશી પદાર્થ વિશિષ્ટ આકારનો લંબ વૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે એ ઉછળીય તારો એટલે કે ધૂમકેતુ પછી ઉત્તરથી દક્ષિણ સુધી તારાઓનો જે સમૂહ છે દુધિયા રંગનો પટ્ટો એ આકાશગંગા તરીકે ઓળખવામાં આવે છે હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો છે અને 1986માં દેખાયો હવે પછી એ 2062માં ફરીથી દેખાવાનો છે તો સૌર પરિવારમાં ખાસ કરીને તમામ બાબતોની આપણે ચર્ચા કરી અને હવે સૂર્યની સાથે ઉછળિયા તારા આકાશગંગાની ચર્ચા થઈ હવે ગ્રહો વિશે થોડીક માહિતી મેળવીએ ગ્રહો આપણે નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના એમાં ગ્રહો ઉપગ્રહો સૂર્ય એની રચના કઈ રીતે થઈ એની વધારે સ્પષ્ટતા થઈ હતી તો એ ચર્ચાને આપણે થોડીક આગળ વધારીએ અને એમાં સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે 8 ગ્રહો અને બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એને પાર્થિવ ગ્રહ કહેવામાં આવે છે બુધ શુક્ર પૃથ્વી અને મંગળને પાર્થિવ ગ્રહ કહે છે જ્યારે ગુરુ શનિ યુરોનસ અને નેપ્ચ્યુનને બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે કુલ 8 ગ્રહ છે જે પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે પૃથ્વીની કક્ષાની બહાર આવેલા ગ્રહ છે કયા કયા તો ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન આ બાહ્ય ગ્રહ એટલે પૃથ્વીથી બહાર છે એની ભ્રમણ કક્ષાની બહાર છે એમાંથી સૌ પ્રથમ પૃથ્વી વિશે જોઈએ પૃથ્વી જેના ઉપર સજીવ સૃષ્ટિ છે કુદરતની તમામ રચના આપણે જોઈ શકીએ છીએ આપણી પૃથ્વી એક ગ્રહ છે અને એને પાર્થિવ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે માનવીનું નિવાસસ્થાન છે સજીવ સૃષ્ટિનું નિવાસસ્થાન છે એની આસપાસના વાતાવરણના સ્તરની જાડાઈ 800 થી 1000 કિલોમીટરની છે તે સૂર્યથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર સૂર્યથી આપણે પૃથ્વીવાસીઓ એટલે કે પૃથ્વી 15 કરોડ કિલોમીટર દૂર છે સૂર્યથી શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે તથા આપણો આ પ્રકાશિત ગ્રહ ત્યાં આવેલો છે શુક્ર અને મંગળની વચ્ચે છે સૂર્યથી 15 કરોડ દૂર છે કિલોમીટર નારંગી જેવો ગોળાકાર આકાર છે પૃથ્વીનો પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળાકાર છે તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિલોમીટર અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિલોમીટર છે સૂર્યની એક પરિક્રમા કરતા તેને એટલે કે પૃથ્વીને
365.25 દિવસ લાગે છે એટલે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતા એને 1 વર્ષ લાગે છે 365.25 એટલા દિવસો લાગે છે ત્યારે પૃથ્વી સૂર્યની પ્રતિક્રમા કરે છે પોતાની ધરીની આસપાસ પશ્ચિમ થી પૂર્વ દિશામાં એ 23.9 કલાકમાં એક આંટો ફરે છે પોતાની ધરી ઉપર જે ફરે છે પૃથ્વી એ 23.9 કલાક આ સૂર્યની આસપાસ ફરે છે અને અહીંયા પશ્ચિમ થી પૂર્વ તરફ પોતાની ધરીની આસપાસ ફરે છે એટલે કે એક દિવસમાં એક આંટો મારે છે અને 365 દિવસમાં એટલે કે એક વર્ષમાં એક આંટો પૂરો કરે છે તેની ધરી તેની ભરી પરિક્રમણ કક્ષા સાથે 66.5 અંશની ખૂણે નમેલી છે પૃથ્વીની ધરી નમેલી છે પૃથ્વી પરના વાતાવરણમાં શું છે કયા વાયુઓ છે મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન અને અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી તેનો વ્યાસ આશરે 3475 કિલોમીટરનો છે અને તે પૃથ્વીથી 385,000 કિલોમીટરની અંતરે એટલે કે દૂર આવેલો છે ચંદ્ર પોતાની ધરી પર તથા પૃથ્વીની આસપાસ ફરે છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તેનો ધરી ભ્રમણ અને પરિક્રમણ સમય 29.5 દિવસ છે ચંદ્રને પૃથ્વી ફરતે 29.5 દિવસ લાગે છે એટલે કે એક મહિના જેટલો સમય લાગે છે 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો અને તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતો આશરે છઠ્ઠા ભાગનું છે આપણા કરતા ઓછું છે છઠ્ઠા ભાગનું છે તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે તેના પર મૃત જ્વાળામુખીઓ આવેલા છે આની મુખ્ય ખાસિયત છે મૃત જ્વાળામુખી આવેલા છે ચંદ્રની ધરતી પર તો મિત્રો આજે આપણે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ પ્રકરણ 1 માં જુદી જુદી ઉત્કલ્પનાઓની ચર્ચા કરી જેમાં પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો સૂર્ય તારા ગ્રહો નક્ષત્રો ધૂમકેતુ કઈ રીતે બન્યા અવકાશી પદાર્થો આખો સૌર પરિવાર એની સાથે સાથે સૌર પરિવાર વિશે પણ અને એના ગ્રહો અને ઉપગ્રહો વિશે થોડીક માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો છે હવે પછીના તાસમાં આપણે બી બેન અને તેના વિવિધ તબક્કા જે પૃથ્વીની રચના ખૂબ જ અગત્યના છે એની ચર્ચા કરીશું